Dhammam Sharanam Gacchami Dhammam Sharanam Gacchami Sangham Sharanam Gacchami Buddham Sharanam Gacchami Dhammam Sharanam Gacchami Sangham Sharanam Gacchami अंबेडकर साहेब आम तो हजारों वर्ष थी अमे जे जीवत जीवता आया था अमे कदाच नहीं एवं मानी लीधु तू कि हवे अमारो जीवन आवो जासे इनी असर हदी हुदी अमारा जीवन में एवी रही छे सांभळजो तमाम हदी हुदी अमारा जीवन में इनी असर एवी रही छे कि हदी हुदी अमे हिम्मत भेगी नथी करी हकता कदाच ने अमे नक्की करी लीधु तू बस अमारो जीवन एटले आ अमारो जीवन एटले आ एवी परिस्थिति नी वच्चे थी एक आशा नु सूरज जीवन ने स्वाभिमान विहोण मान मर्यादा विना कोई नहीं दीकरा जन्म थे आज हरक थे जन्मे हरक नहीं जीवन ત્યારે એક માટી ઉભો થઈ અને એવી રચના એની ભારત દેશની અંદર કરી દીધી અને એવું જાહેર કરી દીધું કે આ ધરતી છે કોઈના બાપની દેન નથી એમાં આનો પણ જેટલો અધિકાર તારો છે ને એટલો અધિકાર આ વ્યક્તિઓનો છે આસમાન કોઈના બાપની જાગીર નથી જેટલો ટુકડો તારા નામે લખાયો છે એટલો ટુકડો આ લોકોના નામે લખાયેલો છે અને આંબેડકરે પોતાના જીવન નું પેલું શોધ નિબંધ વિદેશની ધરતી ઉપર રજૂ કર્યો સાંભળજો તમામ આ ઘટનાને પ્રથમ શોધ નંબર નિબંધ વિદેશની ધરતી ઉપર જયારે રજૂ કર્યો ભારતની જાતિ વ્યવસ્થા ને હમ પ્રકાર કરી શકે એવો નિબંધ જ્યારે વિદેશની ધરતીમાં રજૂ થયો ને બગડા ઈ તમામ એક વિચાર જ રજૂ કરી દે છે કે બાબા સાહેબની વિચારધારા ભવિષ્યમાં કેટલું જોઈ શકતી હતી એને ખબર હતી કે જ્યાં સુધી જો આ લોકોને મારે આઝાદી દેવડાવવી છે તો ભારતમાં તો તમામ ગુલામ છે અને કઈ રીતે આઝાદી દઈ શકી શકે અને આઝાદી દઈ કોણ શકે એટલે એને ખબર હતી કે જો આની આઝાદી મારે લખાવવી છે તો એ વિદેશની ધરતીમાંથી લખાશે કેમ કે ભારતમાં તો એ સમયમાં બધા ગુલામ હતા જે પોતે ગુલામ છે એ આને કઈ રીતે આઝાદ કરી શકે માટે વિદેશની ધરતીમાં 1916 માં એને પ્રથમ પોતાનો શોધ નિબંધ રજૂ કરી અને ભારતમાં જાતિ વ્યવસ્થાઓ કઈ છે એની એ વિદેશની ધરતીમાં મૂકી દીધું કેમ કે એને ખબર હતી કે જ્યારે હું આ દિશામાં આગળ વધીને એટલે અનેક પ્રશ્નો મારી હામાં આવીને ઊભા રહે તમામનો હું જવાબ દઈ નહીં શકું એટલા માટે એને પહેલેથી ચોખવટ કરતી આ વિદેશની ધરતીમાં આ શોધ નિબંધ મૂકી દીધો એમાં એને લખી દીધું કે જો આ એક જાહેર તળાવ છે એમાં કૂતરા પાણી પી મીંદડા પાણી પી અમુક માણસો પાણી પી અમુક વર્ગ પાણી પી પણ એમાં અમને પાણી પીવાનો અધિકાર નથી અમને એવું હતું કે બ્રિટિશરો જ્યારે ભારતમાં આવશે એટલે સુધરોની પરિસ્થિતિમાં સુધારો આવશે અમને એવું હતું કે જે 5000 વર્ષથી અમે જે સહન કરી રહ્યા છીએ એ એમાં પરિવર્તનો આવશે એમાં અમને શિક્ષણનો અધિકાર મળશે
અનેક અનેક ધારદાર રજૂઆત વિદેશની ધરતીમાં એની વેતી મૂકી દીધી સાહેબ. અને પછી ઘટનાને સાંભળજો, જ્યારે ભારત દેશની આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હતું ત્યારે એક માણસ પોતાનું સર્વસ્વ કુરબાન કરી અને એક વર્ગ માટે લડતો હતો. માતાઓ, આ વાત હું હમણાં જાહેર કાર્યક્રમોમાંથી બહુ કહું છું, એટલી હાજરી છે આપની, એટલા માટે મને આ વાતથી શરૂ કરવું છે. સાંભળજો, તમે જ્યારે એ બાબા સાહેબના સ્ટેચ્યુને ફૂલહાર વિધિ કરવા જાઓ ને, તમે એને ફૂલ અર્પણ કરવા માટે આ માતાઓ જાઓ ને, ત્યારે બાબા સાહેબનું સ્ટેચ્યુ તમને કંઈક કહે છે, તમે સાંભળતા નથી. કેમ કે તમને હરખ છે, તમને આનંદ છે, તમારે જટ એ આનંદને માણી લેવો છે, પણ બાબા સાહેબ તમને કંઈક કાનમાં કહે છે એ તમે સાંભળતા નથી સાંભળતા. એ કહે છે ને એ કાછળ સાંભળે છે, તમને નથી સંભળાતું, મને સંભળાય છે. ઈ કે છે, દીકરી આ ભારત દેશની અંદર એવી વ્યવસ્થાઓ હતી તારા નામની, તને કોઈ સ્વતંત્ર અધિકાર આપવામાં નહોતો આવ્યો. દીકરી, જ્યારે તું વિધવા થતી ને ત્યારે તારા વાળ ઉતારી લેવામાં આવતા, તને ધોરો હાડલો પેડાવી દેવામાં આવતો, તને કોઈ સારા કામમાં તારી હાજરી ન હોય એ તારું મોઢું જોઈને તોય લોકો એને અપશુકન કહેતા હતા. પછી તારા હગા બાપ હોય, ભાઈ હોય, માં હોય, એ પળ માં તો બધાય તારા વિરોધમાં આવીને ઊભા રહી જતા. આવી પરિસ્થિતિ હતી. દીકરી, આય તારા બાળ લગ્ન થતા તને ભણવાનો અધિકાર નહોતો, તારે કોઈ સંપત્તિ રાખવાનો અધિકાર નહોતો, પણ દીકરી મેં એવી વ્યવસ્થા તારા માટે બેઠી કરી, આ લોકોની હામો લડી 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 મારા જીવનનું સર્વસ્વ આપી મેં તારા માટે એવી વ્યવસ્થા બેઠી કરી, તારી સ્વતંત્રતાઓ નિશ્ચિત કરી, 33% મહિલા અનામત મેં મૂળ બંધારણમાં લખી તારા માટે લખી હતી. દીકરી, કેમ કે તને સ્વતંત્રતા દેવી છે, મારે તને મત આપવાનો અધિકાર આપ્યો, તને શિક્ષણ મેળવવાનો અધિકાર આપ્યો. પેલા તો પુરુષ પ્રધાન સમાજ હતો, એની વચ્ચે વ્યવસ્થા કરી પિતાની સંપત્તિમાં દીકરીનો અડધો અરજ મેં અધિકાર લખી દીધો. વિધવા પુનઃ લગ્ન લખી દીધા. જે વ્યવસ્થાઓ તને દબાવીને રાખતી હતી, તારી તારા વિકાસને રોકી રાખતી હતી, એ તમામ વ્યવસ્થાઓને દૂર કરી મેં તારી સ્વતંત્રતાઓ સુનિશ્ચિત કરી દીધી બંધારણમાં. દીકરી, પણ હજી તું એમાં જ જવા માંગે છે? હું માન માન તને બહાર લઈ આવ્યો ત્યાંથી, આ લોકો 5000 વર્ષથી તને ગુલામ બનાવીને બેઠા હતા, અને દીકરી મેં એની વચ્ચેથી તને બહાર લઈ આવી, અને હજી તારે એ જ દલદલમાં જવું છે, હજી તને એ જ ગમે છે, હજી તારે દોરા ધાગાની બહાર આવવું નથી, હજી તારે એમાં જ રજુ પચુ રહેવું છે. તું સામ્રાંગની છે ભારત દેશની, અને હજી તારે આ આવી આવી જે તને બંદિશમાં રાખે છે એવી જ વ્યવસ્થામાં તારે રહેવું છે, એમ બાબા સાહેબ કહે છે. અને બાબા સાહેબ એમ પણ કહે છે કે કઈ વાંધો નહીં દીકરી, હું તારો બાપ છે, અને જ્યાં સુધી તું મને બાપ બનાવીને રાખીને ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી કે તારી સામે આંગળી જીધી લે, એવી વ્યવસ્થા મેં ભારતના બંધારણમાં લખી છે. એ માત્ર આ સમાજની સ્ત્રીઓ નહીં, ભારત દેશની તમામ મહિલાઓને કહે છે કે એવી વ્યવસ્થાઓ મેં તારી લખી દીધી છે, જ્યાં સુધી તું મને બાપ બનાવીને રાખીશ ને ત્યાં સુધી તને કોઈ આંગળી નહીં જીંધે, પણ જે દી તે તારો બાપ બદલાયો ને પછી મારી તાકાત નથી કે હું તને પાછી વાળી શકું, જેથી તે મને મૂકી દીધો, અને ફરી પાછી કોઈ દાઢીયું વાળા કે એની વાહે લાગી ગઈ તો ત્યાં તારું શોષણ જ હશે, અને એ શોષણમાંથી તું બહાર નહીં આવી શકે. માટે તારા દીકરાને મારી વિચારધારાનું પૈપાન કરાવ, તારા ઘરમાં આંબેડકરી વિચારધારાને સ્થાન દે. જે ઘરમાં બે પુસ્તકો બાબા સાહેબ ના હોય ને ત્યાં દીકરી દેવાય ને ત્યાંથી દીકરી લેવાય, બીજા કોઈના ભરોહા હવે કરાય કરાતા જ નથી, અને એના છૂટા છેડાય બહુ ઓછા થાય, ઊના થાય, કમ મૂર્તામાં ને આમાં ન હોય ને તીમાં ન હોય, એના બધા એમાં જ હોય, અમને જ નડે. એટલે આ બધી પરિસ્થિતિ, અને આ આ યુવાનોને કહે છે, યુવાનો આમ આમ જય ભીમ જય ભીમ જય ભીમ કરીને દોડીને જે બાબા સાહેબના સ્ટેચ્યુને ફૂલહાર કરે છે ને, ત્યારે બાબા સાહેબ તમારા કાનમાં કહે છે, હા તને મેં એ માટે જ એટલી સક્ષમતાઓ આપી કે તું દારૂ પી,
આગેવાની દીધી કે તું સમાજમાં તારી ટકાવારી નક્કી કર. બાબા સાહેબ નું સ્ટેચ્યુ કે છે આગેવાનો ને કે મેં તને એટલા માટે સ્વતંત્રતા આપી હતી કે તું તારી ટકાવારી નક્કી કર, તું દલાલી કર, તું સમાજને ભૂલી પોતાના હક માટે સમાજને વેચવા માટે આવી જા, એટલા માટે મેં તને આગેવાની દીધી હતી. એ બાબા સાહેબ નું સ્ટેચ્યુ તમને કે છે પણ તમે સાંભળતા નથી. પણ એટલું યાદ રાખજો, ભલે આજ તમે ન સાંભળો, એક દી તમારો દીકરો તમારા મોઢે ન કહીને તેથી મને યાદ કરજો સાહેબ, એક દી તમારો દીકરો તમારા મોઢે કહે પછી ક્યાં જાઓ. આદિ ઉગવાનો જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કિંમત તો આની છે. એક જંગલ હતું, સાંભળજો તમામ, એક જંગલ હતું, એક માણસ જાતો હતો, એક વાંદરો હતો, બરોબર. સિંહ સામે આવ્યો, સિંહ સામે આવ્યો એટલે માણસ ચડી ગયો ઝાડવા ઉપર, વાંદરો ચડી ગયો ઝાડવા ઉપર, સાવ જ નીચે છે, સાંભળજો તમામ, સિંહ નીચે છે. એટલે ઓલો વાંદરો માણા સામું જોઈ, માણા થઈ વાંદરા સામું જોઈ, એટલે માણસ મેં કીધું કે હવે કઈ જ જાહે, તો કે હવે એ તો ભીખો છે નહીં જાય, કોકને ખાઈને જ જાહે ભાઈ. તો કે કેટલી ઘડિયાળ રહેવું, તો કે જ્યાં સુધી એ હેઠે છે ત્યાં સુધી તો હેઠું ના ઉતરાય, વયો જાય પછી જવાય, બાકી તો કોળીઓ કરી જાય, ભીખો જ છે એ, અટાણે તો ભીખા જ છે બધા. ગરીબ કી થાલી મેં પુલાવ નજર આયા હૈ, ગરીબ કી થાલી મેં પુલાવ નજર આયા હૈ, લગતા લગતા હૈ મેરે દેશ મે ચુનાવ આયા હૈ, લગતા હૈ મેરે દેશ મે ચુનાવ. હવે ઈ હાવજ હેઠે છે વાંદરો ઉપર, જે માણા ઉપર છે, ઓલો માણા કે હાલ ની તો ન જવાય, કોળીઓ કરી જાય, એમાં રાત પડી ગઈ, સિંહ તો નીચે ને નીચે જ છે. એટલે બરોબર વાંદરા એ કીધું, એક કામ કર, બે જાગશું તો તકલીફ થશે, તું સુઈ જા, હું જાગું છું, પછી તારો વારો, તો કઈ વાંધો નહીં. એટલે ઓલો માણસ સુઈ ગયો અને વાંદરો જાગતો હતો. ભાઈ હવે ચાલ લઈ જાય ને, બધા હવે પી લીધી, એ ભાઈ પી લીધી બધા, એ પી લીધી બધા, હવે આમાં અમે પહેલેથી પાણી વગર ના છીએ, તું હવે હવે તો રહેવા દે, આમાં કોણ આમાં કીને પી. હવે સાંભળજો અહીંયા આ વાતમાં ધ્યાન આપો તમે, કે બરોબર વાંદરા હવે માણસને કીધું કે જો હવે છે ને તું સુઈ જા, હું જાગું છું, પછી મારો વારો. તો કે ભલે, માણસ સુઈ ગયો, વાંદરો જાગે છે, સિંહ હેઠે છે, સિંહ હવે કીધું એ ઓલાને ફેંકી દે હેઠે, વાંદરાને કીધું, સિંહ કહે છે કે ઓલા માણાને ફેંકી દે હેઠે ને ખાઈને વયો જાવ, મારે તો ખાવાથી મતલબ છે ને, તને જવા દે. વાંદરો કે ઈ ન કરે, આ મારા ભરોસે હું તો ન, હું આને ઘા કરતો તો એ કે મારી ખાનદાની લાજ આવી ગઈ, હું એને ઘા ન કરી શકું, તે ન માન્યો, તે ન જ માન્યો, વાંદરો ન માન્યો. એ ભાઈ, એ ઓલું વાંદરો ન માન્યો, તો આ તો કેવા હશે માની ગયા. વાંદરો જનાવર નથી માનતા, એનું વિચાર. તો પછી વારો આવ્યો ભાઈ માણાનો, તો વાંદરો કે હવે હું હોઈ જાઉં, તું જાગજે. વાંદરો માણસ કે ભલે તું હોઈ જા, તે વાંદરો હોઈ ગયો. તા સિંહ મે કીધું, ઓય ચમાન, એક કામ કરી કે તું આ વાંદરાને ઘા કર દે, એને હું ખાઈ લઉં, હું ધરાઈ દે, તને જવા દે. બોલો તો યાર માણા રહ્યો ને ગમે એમ, તો થાય કે એમાં કઈ ખોટું નહીં, કે અમે એ કરતા જાય. અને ભાઈ વે જરી કે વિચાર્યું જ નહીં, સીધું કહી દીધું એ કે જો તું આ વાંદરાને ઘા કરી દે એટલે ખાઈને ભજો, તને જવા દે. તા તો એને વાંદરાને ધક્કો મારી દીધો, હજી તો મોઢામાં વાત હતી, તા ધક્કો મારી દીધો. પણ વાંદરાને ટેવ હોય, એ હુતું હોય ને તો એની પૂછડી છે ને, એ દાડીમાં વીટળીનું હોય, એમને ન પડે વાંદરો ભાઈ, ત્યારનો દીકરો હોય વાંદરો. એટલે ધક્કો માર્યો, એટલે આમ નહીં આમ હામો આવ્યો પાછો. કપાતર મને ખબર જ હતી, કવડી ખાધા મને તારી ખબર જ હતી, કે તું મને ધક્કો જ મારી, તું મને ધક્કો જ મારી, તું મને ધક્કો જ મારી, મને તારી ખબર હતી. હાલ હાલ હાલ, તું હું આ હાવજુ બી હાલ, એમ કરીને માણાનું કાંડું પકડું અને એક જાડવેથી બીજા જાડવે, બીજા જાડવેથી ત્રીજા જાડવે, ત્રીજા જાડવેથી ચોથા જાડવે, એમ કરીને જંગલની બહાર લઈ ગયો અને બધા હેઠો મૂકી દીધું. વાંદરા હાલ હાલ નીકળવા, વયોદા વયોદા,
હું તું આ હાલી નીકળો તારી આ કઈ કઈ લાયકાત કહેવાય તારી આ તોલો વહી જા તું તો કે ઉભો રે અહીંયા અહીંયા વાત સાંભળતો જા તો કે હું ઓલા તારા બધા માણા એમ કહે છે ને કે વાંદરા માંથી માણા બન્યા તો કે હા એટલે કહી દીધી નું ભૂહી નાખે બધું હે તો કે એને કીજે વાંદરું કે બોલા કે એને કીજે તારું બધું ભૂહી નાખે કે એને હમાતાર મારા પુગાડી દીધું તો કા તો કે અમારામાં કોઈ વાત જેની માટ નથી જે ધક્કા મારે અમારામાં કોઈ વાત જેની માટ નથી ધક્કા મારે એ બધે તમારા એ ભાઈ તમારા અમે તો વફાદારી અમને તો અમને ખબર હતી કે ભાઈ આ ષડયંત્ર છે તોય અમે મરતા આવ્યા અમને પહેલેથી ટેવ છે અમારા વાહા એટલા મજબૂત થઈ ગયા તમારો તમારો આભાર અમે આંદોલન કરીએ એટલે અમને ભૂખે નથી લાગતી બોલો ચોખ્ખી વાત છે અમને 32-42 ડિગ્રી નડતી જ નથી એમ લો ટેમ્પરેચર એસીમાં તો તમે રહ્યો છો તમે ધ્યાન રાખજો અઘરું તમને ન પડે અમને 42 ડિગ્રી સુધી નડતી નથી અમને અમેરાના પાણી પી પીને બેઠા થાય અમારી ઓજરી મજબૂત છે બિસ્લેરીની જરૂર તમને પડે તમે ધ્યાન રાખજો બાપા તમારથી ભેગું નહીં થાય અમે તો પાણાના ઓસિકા એ હોવાની ટેવથી અમારા પેઢી મોટી થઈ છે એ ડંડરપના ગાદલા તો તમને જોઈએ છે તમે ધ્યાન રાખજો કે તમને છેટું ન પડે અમને હું એ અમને નામની બીક નથી અમે તો પહેલેથી બદનામ છીએ પહેલેથી બદનામ જન્મજાત બદનામ અમને તો નામની બીક તમે બધી રીતે ધ્યાન રાખજો અને અમને છે ને તમે હવે કાકરા નાખો ને તો એ પચી જાય એમ છે કેમ કે તમારા પ્રતાપે અમને એવું એવું ખાધું છે ને કે હવે અમને કઈ નડતું અમને કાકરા પચી જાય તમે ધ્યાન રાખજો અપચો ન થઈ જાય કેમ કે ગેસની ગોળીઓ ની એસિડિટીની ગોળીઓ ગોતવા તમારે જવું પડે સાહેબ અમારે નહીં અમે તો બે પાણા આમને આમ નાખીએ ને બની જાય બધી પચવા એટલે અમને અઘરું પડતું જ નથી એટલે આ ધ્યાન તમે રાખજો જ્યારે ડોક્ટર બી એક જ એવો દાખલો છે આ એક જ એવો દાખલો છે કે બાબા સાહેબ માં માનવતા કેટલી આડોઆડ ભરેલી હશે દેશ દાજ કેટલો ભરેલો હશે એ પોતાને પ્રિય કેટલું ભારત હશે એની પ્રજા હશે એ આ એક જ દાખલો બગડાય એટલો મહાન છે કે એ સાબિત કરી દે તો તમે તમારા કાન દાબી દો છો સારું તમને છે ને સારું સાંભળવાની ટેવ નહીં હોય બાકી એની સારું જ કીધું સાંભળજો બાબા સાહેબ જ્યારે બંધારણ લખવાની શરૂઆત કરી તો કે કયા શબ્દથી લખવાની શરૂઆત કરવી એના ઉપર મતદાન થયું એમાં ઘણાએ એવું કીધું કે અલ્લાહ લખીને શરૂ કરો ઘણાએ એવું કીધું ઈશ્વર લખીને શરૂ કરો ઘણાએ એવું લખ્યું કે ઓમ લખીને શરૂઆત કરો મતદાનો થયા પણ બાબા સાહેબે એવું ન કર્યું બાબાએ એવું કીધું કે પ્રજાને સમર્પિત કરીને કંઈક લખી શકાય અને બાબા સાહેબે શરૂઆત કરી બંધારણની શરૂઆત થઈ આ શબ્દથી અમે ભારતના લોકો હવે વિચાર તો કરો કે પ્રજા પ્રત્યે એને કેટલું પ્રેમ હશે એમાં માનવતા કેટલી હશે એમાં એનામાં તાકાત કેવડી હશે આવો વિચાર તમને છે ને કદાચ ને ત્રણ પેઢીઓ વહી જાય ને તોય ના આવે આવો વિચારીને એક જ પેઢીમાં કેમ કે અમે એમાંથી પૈણપા છે એટલા માટે અમને વિચાર આવે સાહેબ આમ તો આ રચના હું ગાતો નથી પણ મને બે અનુભવો થી કેળવાનો છું માટે ટકોર કરવા માટે આ રચના ગાઉં છું ઘણા વર્ગ છે ઘણો અધિકારી વર્ગ આને સમર્પિત થયો છે પણ હજી ઘણો ખરો વર્ગ છે ને એ વિરોધમાં બેઠો છે સાહેબ જેના માટે સુખ અને સાહેબી મળી છે આપણે તાકાત મળી છે એ યાદ કરાવવા માટે ફરી મારે એક આ રચના ગાવી છે બાકી આ હું જનરલી આ રચના નથી ગાતો માટે જે લોકો બાબા સાહેબને સમર્પિત છે એને લાખો લાખો મારા સલામ છે અને જે લોકો એને સમર્પિત નથી રહ્યા એના માટે આ રચના હું ગાઉં છું 1935 સંદર્ભમાં લઈને જિનકો આગે બઢને કા મોકા દિયા Thank you.
जिनको आगे बढ़ने का मौका दिया मुझे, पढ़े लिखे लोगों ने दो, पढ़े लिखे लोगों ने दो दिया, जिनको आगे बढ़ने का मौका दिया, को आगे बढ़ने का मौका दिया, जिनको आगे बढ़ने का मौका दिया, पढ़े लिखे लोगों ने दो दिया, लोगों ने दो दिया। पढ़े लिखे लोगों ने धोखा दिया, पढ़े लिखे लोगों ने धोखा दिया, जिनको आगे बढ़ने का मौका दिया, जिनको आगे बढ़ने का मौका दिया, पढ़े लिखे लोगों ने धोखा दिया, पढ़े लिखे लोगों ने धोखा दिया। Amen.
પુનિત તાજ પહેરે સિર કરે આ કંટક નો પુનિત તાજ પહેરે સિર અરે આ પીડિત દલી તરા રચવા આયા અમે પીડિત દલી તરા રચવા આયા જુગ જુગ તેરા કંગાલ ભાગી નર કો નગા દેતા ડગ એકતા ધરણી પર આયા દલિત રાજ રજવા આવ્યા અમે જુગ જુગ તેરા તંગા ભાગી નરકો નદ્વાર દેતા ડગ એકતા ધરણી પર શક્તિ નું બાણ દાતા ડોલી જુબાન શ્રદ્ધા નું બાણ નવલા સુર લાયા ધાલી
सूरज है निकला फिर क्यों रात हो गई, सूरज है निकला फिर क्यों रात हो गई, जो ना चाहा था वही बात हो गई, जो ना चाहा था वही बात हो गई, सूरज है निकला फिर क्यों रात हो गई। जहाँ था वही बात हो गई, जहाँ था वही बात हो गई, और इस बात ने मुझे चौंका दिया, और इस बात ने मुझे चौंका दिया, मुझे बड़े दुखे लोगों ने चौंका दिया, मुझे बड़े दुखे लोगों ने जिसके लिए जंग में जो यहाँ लड़ता रहा, जिसके लिए जंग में लड़ता रहा, यहाँ आगे ही आगे बढ़ता रहा, आगे ही आगे बढ़ता रहा, जिसके लिए जंग में लड़ता रहा था, जिसके लिए जंग में लड़ता रहा था, आगे ही आगे बढ़ता, आगे ही आगे बढ़ता रहा, किसी ने अनमोल मेरा बाका किया, किसी ने भी बाल मेरा बाका किया, पढ़े लिखे लोगों ने धोखा दिया, पढ़े लिखे लोगों ने धोखा दिया,
कमाया है, जो तूने कमाया है, जो तूने कमाया। घर के आगे गाड़ी है, महल ऊंचा बनाया है, इसकी नींव जाके देख भीम ही समाया है, भीम ही समाया है, भीम ही समाया है। सूट फूट में घूमता चौड़ा तेरा सीना है, मेरे बाप भीम की मेहनत का ये नतीजा है, मेहनत का ये नतीजा है, मेहनत का ये नतीजा है। राजदान चलता है किस तरह कुमारी है, भीम ही लड़े थे तेरी ये तो दुनिया सारी है, ये तो दुनिया सारी है, ये तो दुनिया सारी है। भीम के ही दार पंख ने करवट ली है, जुड़वा ते जादू भीम ने कलम दी है, भीम ने कलम दी है, भीम ने कलम दी है। आज बढ़ेगा बहुजन मेरा कल जो न बढ़ पाया, जातिवादी भूल भुलैया पूजा है उलझा, हमारा जर्दा सूरज ना बला डर पाएगा, हमारा जर्दा सूरज ना बला डर पाएगा, डल पाएगा। खुद की ना जिंदगी जी है, 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 खुद की ना जिंदगी जी है। देख के दिन हालत घूट घूट रोया था, रात की रात कभी चैन से न सोया था, चैन से न सोया था, चैन से न सोया था। अपना हित कहता है पुरानी कहानी है, समीर मर गया है या तुझ में बेईमानी है, तुझ में बेईमानी है, तुझ में वो जिना भी तेरा जिना जिना क्या कहलाएगा, जो वतन सब जो वतन समाज के काम में ना आएगा, हमारा दर्दा सूरज ना दर्दा दर पाएगा, हमारा दर्दा सूरज ना दर्दा दर पाएगा, डल पाएगा। Come on, come on, come on.
आज भीत गांवों में कुचले दबे जंगे है, याद करो ऊना में किसको पड़े बदले है, किसको पड़े बदले है, किसको पड़े हर गांव मोहल्ले में बेबसी नजारी है, पढ़े लिखे लोगों को छू गई बीमारी है, छू गई बीमारी है, छू गई बीमारी है, युगों तक गुलाम रहा भारत ये सोचा है, जातिवाद के कारण इस वतन को लोचा है, इस वतन को लोचा है, इस वतन को लोचा है, आओ इस अजगर को मिल कर खत्म कर दे, बंधुता की भावना देश को अमर कर दे, देश को अमर कर दे, देश को अखंडित भारत मेरा विश्व में कहलाएगा, अखंडित भारत मेरा विश्व में कहलाएगा, जय भीम जय भारत तिरंगा लहरा हमारा दरदा 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 विभूति ने आज मने याद छे ऑक्सफोर्ड यूनिवर्सिटी चार इवी महान हस्तियोनी विश्व में पसंदगी करी के कौन आ विश्व ना महान मानवोनी जारे यादी तैयार थती होय ऑक्सफोर्ड यूनिवर्सिटी वे तैयार करी होय એમાં એક નામ છે ને એ ડોક્ટર બી આર આંબેડકર નું છે. આ ભારતને તો હટાણે ખબર પડે વિશ્વ એની નોંધ લઈને બેઠું છે. જ્યારે એક બીજો મને દાખલો પણ મારે આપને દેવો છે કે હજી પણ આ વિદેશની ધરતી ઉપર જ્યારે મને યાદ છે આગળ સુનિલભાઈને અમે બે વાત કરતા હતા ત્યારે મને યાદી થઈ હતી કે જ્યારે 1956 માં દેવેનભાઈ 1956 ની અંદર જ્યારે બાબા સાહેબે બહુ ધમંગીકાર કર્યો, બહુ ધમંગીકાર બાબા સાહેબે જ્યારે 1956 માં કર્યો ત્યારે એવી કઈ ઘટના બની હતી તો સાંભળી લ્યો. 1200 વર્ષથી ભગવાન બુદ્ધને આ ભારતમાંથી દેશ નીકાળો હતો. પાત્ર સાહેબ 1200 વર્ષથી ભગવાન બુદ્ધ ને ભારત દેશ માંથી દેશ નીકાળો હતો. એ 1956 માં બાબા સાહેબ ફરી પાછા બુદ્ધ ને પોતાના માદરે વતન લઈ આવ્યા, પોતાના માદરે વતન લઈ આવ્યા અને એને યાદ કરાવ્યું કે હા આ બુદ્ધ ની ધરતી છે. હજી પણ આમ થાઈલેન્ડ બાજુ લોકો ફરવા દે ને ન્યાય પૂછે કે વેર આર યુ કમિંગ ફ્રોમ, તમે ક્યાંથી આવો છો, તમે ક્યાંથી આવો છો, અને તમે એમ કહો ને કે હું ભારતમાંથી આવું છું ત્યારે હજી લોકો એમ કહે છે કોણ સા ભારત, આંબેડકર વાળા ભારત, કોણ સા ભારત, બુદ્ધ વાળા ભારત, હજી લોકો એને ઓળખે છે. સાહેબ આ તો યાદી કરાવવા માટે થતો થયો છે. ઓળખાણ તો અમારી બહુ જૂની રહી છે. અમે શ્રવણ સંસ્કૃતિના માણસો, સાંભળી લ્યો તમામ, મને ખબર છે તમારે મને ગવડાવવું જ છે પણ હું ગાતું, આ વાતો જરૂરી છે. ગાય તો ઘણા કલાકારો ગાય ગાઈને વયા ગયા ભાઈ, અમુક અમુક તો ગાય ગાઈને આયા જ મરી ગયા, એવો સૂર પકડે એવો, એટલે ગાય ગાઈને વયા ગયા, અમુક હજી ગાય તીએ વયા જાય. હા પણ આ વાત જરૂરી છે. ભરતભાઈ કચ્છથી મારા બધા એકવાર ભરતભાઈ જે કચ્છથી અહીં સુધી આપણે વચ્ચે મહેમાન બન્યા છે, કચ્છથી ભરતભાઈ ઉપસ્થિત છે. સાંભળજો તમામ કે અમે શ્રવણ સંસ્કૃતિના માણસો, શ્રવણ સંસ્કૃતિ સંગસેન બૌદ્ધ તરફ મારી નજર જાય છે. બતાવો એકવાર જોરદાર તાળીઓથી એક પ્રતિજ્ઞા બદ્ધ માણસ દુભ્યો છે 15 લાખ ઘર સુધી બૌદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવા માટે, બુદ્ધના વિચારો ઘર ઘર સુધી પહોંચે માટે માટી દિન રાત દોડે છે. એકવાર જોરદાર તાળીઓથી બધાઓ. હવે ઘટનાને સાંભળજો, અમે શ્રવણ સંસ્કૃતિના માણસો,
શ્રવણ સંસ્કૃતિ એટલે કેવી સંસ્કૃતિ કે જો આ પેટને ભૂખ લાગે ને તો હાથને કામ કરવું જરૂરી છે. તમે કોઈને ઉઠા ભણાવીને રૂપિયા કમાઈ શકો નહીં, તમે કાન પકડાવીને રૂપિયા કમાઈ શકો નહીં, તમે કોઈને બીવડાવીને રૂપિયા કમાઈ શકો નહીં, તમે કોઈને ડરાવીને રૂપિયા કમાઈ શકો નહીં, તમે કોઈને ધમકાવીને રૂપિયા કમાઈ શકો નહીં, તમે કોકને એમ કહો તને આ નડે ને કોકના ગરા કરી શકો નહીં. અમે શ્રવણ સંસ્કૃતિના માણસો, જો હાથને પેટને ભૂખ લાગે છે તો હાથને કામ કરવું જરૂરી છે. કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, બધા માનવતાના મૂલ્યોનું જતન કરે છે, બધા એક છે, ભારત સંઘ છે. અને ઈ ભારત મહાન ભારત કહેવાતું ચક્રવર્તી સમ્રાટ અશોકનું ભારત, કે એને જોઈને ગીતો લખાણા હતા એ દેશ, આ લોકોને જોઈને લખાણા હતા. હવે સાંભળજો તમામ, અમે ઈ સભ્યતાના માણસો હતા પણ તમે લોકોએ આવીને અમને કીધું કે આ વર્ણ વ્યવસ્થા છે, તો અમે કીધું ના ભાઈ ના યાર, તે હું માંડી આમ જ કીધું નહીં નહીં કે આ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ને શુદ્ર એ કે આ આ વર્ણ વ્યવસ્થા આના કરતા હારી છે, તો કે નહીં નહીં અમે અમે જાણતા ભાઈ, તો તું હજી કાલ લઈને આવ્યો આ બધું, અમારી પેઢીઓ વહી ગીધી એમાં, ભારત દેશનો ઇતિહાસ છે એમાં, અને અમે જાણીએ છીએ એટલે અમે વિરોધ કર્યો. ભાતર સાહેબ અમે વિરોધ કર્યો ના, તું કે ઈ સત્ય છે નહીં, અમે જે જીવીએ છીએ ને ઈ સત્ય છે. તો કે નહીં 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 તું ખોટો છે, અને હાથોને ખોટો ને હાથોને ખોટો કરીને તમને ગામની બહાર કાઢ્યા, ગામની બહાર એટલે કે ઉગમણા 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 એટલે તમે ગામ બારા છો, એ તમે કોઈથી ગુલામી સ્વીકારી જ નથી એટલે તમે ઉગમણા છો સાહેબ, એટલે તમે ઉગમણા છો. તો કે બ્રાહ્મણ ક્ષત્રિય શૂદ્ર ને વૈશ્ય આ પરંપરા આવી, વિરોધી નથી, વર્ગ તો આખા વિશ્વમાં છે, સાંભળી લ્યો તમામ, વર્ગ તો આખા વિશ્વમાં છે. અને અને મધ્યમ વર્ગ કહેવાય અને ઉચ્ચ વર્ગ કહેવાય, આ વર્ગ તો આખા વિશ્વમાં છે, વર્ગ હારે વિરોધ નથી, એમાં હરીફાઈ છે. અને અને અમીર કહેવાય અને ગરીબ કહેવાય એમાં હરીફાઈ છે. ગરીબ માણા મહેનત કરે તો અમીર થાય કે ના થાય? થાય. મધ્યમ વર્ગ મહેનત કરે તો પ્રથમ શ્રેણીમાં આવે કે ના આવે? આવે. એમાં હરીફાઈ છે. વર્ગ તો આખા વિશ્વમાં છે સાહેબ, વર્ગનો વિરોધ નથી, પણ સાહેબ વર્ણ વ્યવસ્થા તો માત્ર ભારતમાં જ છે, એ બીજે ક્યાંય નથી, એ માત્ર ભારતમાં જ હતી, માટે એનો વિરોધ હતો, માટે એનો વિરોધ હતો. કારણ કે ભાઈ તું શુદ્ર છે, તારે આજ કામ કરવાનું છે, તું વેશ્ય, તારે વેપાર કરવાનો છે, ભાઈ તારે શું કરવાનું છે ભાઈ? તો કે ભાઈ હું આ બધાને હિમાળા બિમાળા હાચવીને મજા કરી, તો કદાચ મારે જ્ઞાન આવી વ્યવસ્થા બેઠી કરી. એમાં કોઈ બહારના માણસ હોય હુમલો કર્યો ને તો શુદ્રોએ શું કીધું કે અહીં તો ગમે એના રાત આવે, અમારે વારવા તો હાવણા જ, બીજું કંઈ તીને યુદ્ધ જ ના કર્યું. વેશ્યવે કીધું ગમે આવે અમારે તો વેપાર જ કરવો ને, તો એ ન લડ્યા. અને એક વર્ગ તો ખાલી લડાવવા જ બેઠો, તો એને તો લડવું તો નહોતું, એને તો લડાવવા હતા. હવે બાકી રહ્યો એક વર્ગ, એની મુઠ્ઠી પર માણસ હોવે, એની હામા જજુન જજુમી 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 તાકાતો એક કરી નાખી, એમાં કોઈ ના નહીં, શંકાને સ્થાન નહીં, પણ તેમ છતાંય 800 વર્ષની ગુલામી તો ભારતને સહન કરવી પડી. એ તારી વર્ણ વ્યવસ્થાને કારણે. બાકી ભારત જ્યારે અખંડ હતું ત્યારે આ પાકિસ્તાને આમાં આવતું, બુલિસ્તાને આમાં આવતું, આ ભૂટાને આ બધી ભેગું થઈને એ ચક્રવર્તી સમ્રાટનું અશોક હતું જ ને ખંડ ખંડમાં જાતિવાદી વ્યવસ્થાએ વેચી માર્યું છે. અને હજી પણ અમે કહીએ છીએ કે હજી આ જાતિવાદી વ્યવસ્થાઓ તો ભારતમાં પનપશે, તો હજી ભારતના કટકાઓ થવા સુનિશ્ચિત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કેમ કે અમે એના વિચારક છીએ કે જાતિ વિહીન સમાજ રચના સિવાય તારો ઉદ્ધાર છે નહીં, એમ ડોક્ટર બીઆર આંબેડકર કહે છે. એના પાયામાં શબ્દ રહે છે, ભારત પ્રત્યેની કેટલી પ્રેમ અને લાગણી અને ભાવ હશે એ એના શબ્દમાં તમને મને દેખાય છે. માટે એક રચના અને પડકારવા માટે મારી આ લખેલી રચના આપણી વચ્ચે મૂકું છું, જે મારી જ લખાયેલી છે. ત્યારે વાત કરું છું આજ વિચારી એ તે વધાવી લે ધીરે ધીરે, વાત કરું છું આજ વિચારી એ તે વધાવી લે ધીરે ધીરે, વાત કરું છું આજ વિચારી એ તે વધાવી લે. જાતિ મૂકી તારા દેશના માટે, જાતિ મૂકી તારા દેશના માટે, એ તારો એ તારો એ તારો દેશ બચાવી લે. વાત કરું છું આજ વિચારી બધા
મારે ધીરે ધીરે જાત મૂકીને વીર સારું દી સાહુજી મહારાજ એક વખત બાબા સાહેબ ના ઘર આગળથી નીકળે છે અને સાહુજી મહારાજ દરવાજે ઉભીને રાન નાખે છે બેન રમા મારમાં બહાર આવે છે બાબા સાહેબ તો કે હા સાહુજી મહારાજ અંદર જાય છે ઘરમાં અને કહે છે માં રમાને કે મને તારી ચા બહુ ગમે છે બેન એક રકાબી ચા પીવડાવ ને ત્યારે સાહુજી મહારાજ પોતાના ગજવામાં હાથ નાખી 5000 રૂપિયાનો ઈ સમય ડટો કાઢી અને બાબા સાહેબ ને હાથમાં મૂક્યો ને કીધું કે તમારા ભણતર ની ભારત ને ખૂબ જ જરૂર છે તમારા ભણતર ની ભારત ને ખૂબ જરૂર છે ઈ સાહુજી મહારાજ ને એકવાર જોરદાર તાળીઓથી બધાવો સાહેબ જોરદાર તાળીઓથી આ સાહુજી મહારાજ કોઈ અનુસૂચિત જાતિમાં નહોતા આવતા વાલ્મીકી સમાજ નો દીના ભાણા યાદ આવે તમને યાદ આવે કે ના આવે યાદ આવે કેમ કે મને યાદ છે મને યાદ છે કે આ તમામ બહુજનોના મોતીને વીણી વીણીને એક માણસે એવો મોતીમાં પોર્યો અને બહુજનોને ભારતને ભેટ આપી એ માટીને બિરદાવવો છે કેવો માટી ઈ સમયનો
વૈજ્ઞાનિક 1.5 લાખ નો પગારદાર અને ઈને જ્યારે આ સમાજમાં અમે મીટ માંડી અને ખબર પડી કે આનું કોણ આનું કોણ આનું કોણ એ મામા આનું કોણ અને માટી વે એ સમયમાં 1.5 લાખ નો પગારદાર માણસ વે નોકરી મૂકી દીધી અને પ્રતિજ્ઞા લીધી હવે હું કોઈ દિવસ મારી ઘેર પાછો નહીં આવું મારી પોતાની કોઈ દી સંપત્તિ નહીં હોય આ બહુજન સહિત મારો પરિવાર છે હું ક્યારેય લગ્ન નહીં કરું આવી પ્રતિજ્ઞા લઈ અને માણસ ત્યાંથી નીકળ્યો ઘેરેથી નીકળ્યો એટલે ગુજરાત થી લઈ નાગાલેન્ડ સુધી કન્યાકુમારી થી લઈ કાશ્મીર સુધી 3.5 લાખ માણસોને સાયકલ લઈ ને નીકળ્યો અને રાજકોટની ધરતીમાં જેદી આવ્યો ને રાજકોટની ધરતીમાં તો એની હામા 50 માણા હતા 50 માણા તેદી માટી બોલ્યો છે કે મેં વાપસ આવુંગા આજ મેં સાયકલ લેકે આયા હું ઓર મેરે સામને 50 આદમી બેઠે હૈ આજ મેં સાયકલ લેકે આયા હું ઓર મેરે સામને 50 આદમી બેઠે હૈ મેં વાદા કરતા હું મેં વાપસ આઉંગા તબ સાયકલ લેકે નહીં આઉંગા હેલિકોપ્ટર લેકે આઉંગા ઓર મેરે સામને 50 આદમી નહીં 50,000 આદમી હોગે આજ હમ લડેંગે આજ હમ હારને કે લિયે લડેંગે દૂસરા ચુનાવ હમ હરાને કે લિયે લડેંગે ઓર તીસરા ચુનાવ હમ જીતને કે લિયે લડેંગે મહારાષ્ટ્રની ધરતીમાં બોલ્યો હો સકત નહીં ઇને એવું કીધું કે હવે બાબા સાહેબના વિચારો અમે ન હાલે ઇને અંદરથી વેદના ઉપડી આ લોકો એમ કહે છે કે હોઉ શકત નહીં અને વેદના છૂટી અને વેદના એવી છૂટી કે ક્યાંક 10,000 કર્મચારીઓ આ હળિયું કાઢે છે ક્યાંક 5,000 વૈજ્ઞાનિકો આ હળિયું કાઢે છે ક્યાંક પ્રોફેસરો હળિયું કાઢે છે ક્યાંક શિક્ષકો હળિયું કાઢે છે બનાવ્યું DS4 અને 21 વર્ષની દીકરીને સપના બતાવી મુખ્યમંત્રી બનાવી અને જાહેર બોલ્યો હું હોઉ શકત નહીં તારો બાપ થયું જરીક હિંમત તો રાખ અને સાંભળી લેજો સાહેબ જ્યારે કોઈ ક્રિકેટર મેદાનમાં ઉતરે ને સાંભળજો તમામ જ્યારે કોઈ ક્રિકેટર મેદાનમાં ઉતરે ને એમાં કોઈ દડા ખાલી વહી જાય કોઈ નો બોલ થાય કોઈ વાઇડ થાય તો મુંજાવાની જરૂર કઈ નથી તમારે ખાલી ટકવાનું છે એ દડા તો 1,000 હામાં આવશે 1,000 કઈ એક તો એવો દડો આવશે ને કે એમાં અમે સિક્સર મારી દેહું સાહેબ એમાં અમે સિક્સર મારી દેહું માટે ખાલી કિંમત ટકવાની છે જો તમે પીચમાં ટકી ગયા ને તો યાદ રાખજો ઇતિહાસ તમારા નામે લખાશે રઘુભાઈ ઇતિહાસ તમારા નામે લખાય જે માટી વે એવું સપનું જોયું જાઓ અપની ઘર કે દીવાલ પે લિખ દો તુમ ઇસ દેશ કે શાસક હો આવું બોલનાર વ્યક્તિત્વ એટલે માન્યવર કાંશીરામ સાહેબ ઈ માટીને બિરદાવવો છે માટે મારે આ પંક્તિ ગાવી છે